મિત્રો, આજે આપણે રીઝનિંગનો એક લેક્ચર લઈએ છીએ, જે કેલેન્ડરના લેક્ચર આપણે અગાઉ મૂકેલા છે. હવે ઈ જે લેક્ચર છે તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કમેન્ટ હતી કે આપણે એવા લેક્ચર બનાવીએ કે જે માત્ર ને માત્ર જીપીએસસીના સ્ટુડન્ટ, જીપીએસસી લેવલ સુધીના જે ક્વેશ્ચન છે ને એમાં પૂછાય છે, જે માત્ર તમારે તારીખ ઉપરથી વાર આપવાનો, તમને ખાલી તારીખ આપી દઈએ એના ઉપરથી તમારે વાર ગોતીને આપવાનો કેલેન્ડરમાં કે તે દિવસે કયો વાર હતો, બરાબર. અને લાસ્ટ પીઆઈ એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછવાનો હતો કે ગાંધીજીનો જન્મ કયા વારે થયો હતો. હવે અત્યાર સુધી જે કેલેન્ડરમાં પ્રશ્ન પૂછતા હતા એ એવા નોર્મલ લેવલના પૂછતા હતા કે ભાઈ આ તારીખ પછી આ તારીખ ક્યારે આવશે, અથવા તો કોઈ પણ એક તારીખ આપી દીધી હોય, એક તારીખનો વાર આપી દીધો હોય અને બીજી તારીખનો વાર તમને પૂછ્યો હોય. હવે અહીંયા તમને કોઈ વસ્તુ આપેલી નહીં હોય, માત્ર ને માત્ર તમને તારીખ આપી દેશે કે ભાઈ આ તારીખ છે તો ત્યારે કયો વાર હોય. અથવા તો આવો ક્વેશ્ચન બનાવીને પૂછે છે કે ભાઈ ગાંધીજીનો જન્મ કયા વારે થયો હતો. હવે તારીખ બધાને યાદ હોય, તારીખ પરથી તો એ જીકેનો ક્વેશ્ચન થઈ ગયો. તો અહીંયા તમારું જનરલ નોલેજ અને રીઝનિંગ બંને વસ્તુ ચેક થશે. એટલે બહુ મોસ્ટ આઈએમપી લેક્ચર છે, તો થોડુંક તમે ધ્યાન આપશો તો બહુ સરળ ટ્રીકથી આપણે એને સમજાવી દેશું, બરાબર. તો સૌથી પહેલાં તો આપણને ગાંધીજીના જન્મની તારીખ આવડવી જોઈએ કે 2 ઓક્ટોબર 1869, એટલે કે 2/10/1869. તો આ ગાંધીજીના જન્મની તારીખ છે. હવે તમારે તારીખ ઉપરથી વાર ગોતવો છે તો થોડીક સિસ્ટમ સમજવી પડે. બહુ સામાન્ય નિયમ છે, બહુ મોટા મોટા નિયમો નથી, બહુ સામાન્ય નિયમ છે. સૌથી પહેલા તો આપણે સદીથી ચાલુ કરવું પડે કે આ કઈ સદી છે. હવે મોસ્ટ ઓફ બધા દાખલા 3 સદીની અંદર આવે, ધ્યાન આપો. 1600 અને 2000 અથવા તો 2400, આ 3 સદીની અંદરથી તમને ક્વેશ્ચન પૂછશે. હવે તમારે ચેક કરવાનું સૌથી પહેલું કામ તમારે ચેક કરવાનું કે આપણી સદી કઈ છે, 1800. તો 1800 કે બેની વચ્ચે આવે, તો કે આ બેની વચ્ચે 1800 આવે, બરાબર. નિયમ સમજો, સૌથી પહેલું કામ સદીથી ચાલુ કરવાનું કે કઈ સદી છે. બધું ધીમે ધીમે એડ થઈ જશે અને બહુ જ ટૂંકી રીત છે. પેલો દાખલો તમને એમ લાગશે કે આટલી મોટી રીત કેમ યાદ રહેશે, પણ એ હું તમને થોડુંક ડીપમાં સમજાવીશ ને, એટલે થોડુંક લેન્ધી કરીશ. પછીના જે આપણે દાખલા જોશું ને એ બહુ સિમ્પલ અને સરળતાથી તમારાથી થઈ જશે, બરાબર. એટલે ખાસ ધ્યાન આપો. સૌથી પહેલા તો આ 3 સદીની દાખલો પૂછે, 1600 થી 2000 નો હોય અથવા તો 2000 થી 2400ની અંદરનો દાખલો પૂછશે. એનાથી આગળનો કોઈ ક્વેશ્ચન ન પૂછે, એના પછીનો ક્વેશ્ચન પણ ન પૂછાય, બરાબર. અથવા તો પૂછાય તો એની ટેકનિક આ એક જ છે, બરાબર. તો સૌથી પહેલા તો જોવાનું કે 1800ની સદી કઈ સાલની વચમાં આવે, તો કે આ 2 સાલ, 1600 થી 2000ની વચ્ચે આવે. હવે તમારે પહેલું કામ એ કરવાનું કે 1800માંથી પાછળનો સાલ કયું છે, આગળનું નહીં, એની પાછળનું જે સાલ હોય ને એની બાદબાકી કરવાની. એટલે કે 1800 માંથી 1600 જાય એટલે 200, એટલે કે 2 સદીનો ગેપ છે. એટલે આપણી પાસે સદી કેટલી થઈ, 2. કેવી રીતે મેળવી, તો કે 1800 માંથી 1600 બાદ કર્યા. સદી એટલે 100 વર્ષ, કેટલી સદી થઈ, 2 સદી. પહેલું કામ સદી મળી જાય તો 1 સદીમાં 5 દિવસ એડ કરવાના, તો 2 સદીમાં કેટલા દિવસ એડ થાય, 10. એટલે કે જેટલી સદી ને એને ગુણ્યા 5, જેટલી સદી એને ગુણ્યા 5 કરો એટલે એનો જવાબ મળશે તમને 10. આ જો સ્ટાર કરેલા સ્ટેપ આપણે રાખીએ, સ્ટાર પહેલું સ્ટેપ, પહેલા સ્ટેપમાં શું કરવાનું, તો કે સદી પસંદ કરવા, સદીનો સદી ઉપર કામ કરવાનું કે આપણને જે સાલ આપી છે કઈ સદીમાં છે, તો કે આ 3 માંથી 1 સદીની અંદર સાલ હશે. ધારો કે 1800 આવી, બરાબર, તો 1800 જે એની પાછળની સાલ હોય ને એમાંથી એને બાદ કરવાના, એટલે 2 સદી વધી. હવે જેટલી સદી હોય એને ગુણ્યા 5 કરવાના, એટલે 2 × 5 = 10. અને એમાં ને એમાં છેલ્લું કામ કે જે જવાબ આવે ને એનો ભાગાકાર કરવાનો 7 વડે, કારણ કે આપણે કામ દિવસ ઉપર કરીએ છીએ, બરાબર. તો 7 × 1 = 7 અને જવાબ વધશે 3. તો આ આપણો પહેલો જવાબ થયો 3, એને બોક્સ કરી દેવાનું. તો સદીનું કામ પૂરું. હવે બીજો સ્ટાર, એટલે કે બીજું સ્ટેપ, બીજા સ્ટેપમાં શું કરવાનું કે અહીંયા જે છેલ્લા 2 આંકડા હોય ને, છેલ્લા 2 આંકડા એની આગળની સાલ લેવાની. આ 69મી સાલ છે તો આપણે લેવાની 68મી સાલ, અને 68મી સાલ એનો ભાગાકાર કરવાનો 4 વડે. 68ની સાલનો ભાગાકાર કરવાનો, છેલ્લા 2 જ આંકડા લેવાના, બરાબર. તો જો 4 4 1 4, 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 8,
तो सात चौक अठ्यावीस, शेष वच्चे जीरो। हवे एमां एमां बीजू काम करवानुं के आ बे नो सरवाळो करवानो, ભાગફળ નો અને જેના વડે ભાગાકાર કર્યો છે એ ભાજ્યનો, એટલે કે 68 વત્તા 17, આવો એક સરવાળો કરવાનો, એટલે 7 ને 7 14 ને 1 15 નો 5 વધી ચડી 1 6 ને 7 ને 1 8, એટલે કે 85, બરાબર। હવે આને કરી દેવાનું આ બીજું બોક્સ, સદીનું એક બોક્સ થયું, પછી એની આગલી સાલનું એક બોક્સ થયું, અને હવે છેલ્લું બોક્સ બનશે તમારા જે ચાલુ વર્તમાન જે વર્ષ ચાલી રહ્યું છે એ વર્ષનું। તો એ વર્ષ માટે તમારે ત્રીજો સ્ટાર બનાવવાનો, ત્રીજો સ્ટાર। હવે કયો મહિનો છે? દસમો, તો 1 થી 9 લખવાના, 1 2 3 4 5 6 7 8 ને 9। હવે નવમો મહિનો છે, તો હવે બધા મહિનાના દિવસ, જો બધા મહિનાના દિવસ એક સાથે કાઉન્ટ ન કરવા હોય તો એની એ શોર્ટ ટ્રીક છે, બધામાં 28 દિવસ તો હોવાના જ છે, તો 28 દિવસ બધાના કાઢી નાખવાના, વધારાના જેટલા દિવસો હોય ને એટલા જ લખવાના। તો જો પહેલો મહિનો 31 છે, તો એમાં વધારાના કેટલા દિવસ હોય? તો કે 3 દિવસ, 28 ગણતા જ નથી, 28 બધામાં હોય છે, 28 આપણે કોમન દિવસ છે, બધામાંથી કાઢ નાખવાના, એટલે એનાથી ને કામ ટૂંકું થઈ જાય, તમે એ રીતે કરો તો પણ થાય, પણ એનાથી ટૂંકું કામ થઈ જાય। પછી 79 એટલે લીપ વર્ષ નથી, એટલે આમાં એક વધારાનો દિવસ ન હોય, 0। પછી ત્રીજા મહિનામાં 31 હોય એટલે 3, આમાં 2, અહીંયા 3, પછી આમાં 2, પછી 7માં 3 8માં 3 ને 9માં 2, બરાબર। હવે એનો કરી નાખીએ આપણે સરવાળો, 3 ને 3 6 6 ને 2, અહીંયાથી જો 3 ને 2 5 3 ને 2 5 10, 10 ને 5 15 15 ને 6 21, એટલે આનો સરવાળો આવ્યો આપણો 21। હવે બધાને ભેગા કરવાના, આ આપણું ત્રીજું બોક્સ। સૌથી પહેલા પહેલું બોક્સ કયું હતું? તો કે આ રહ્યું 3, આ 3। પછી બીજું બોક્સ કયું થયું? તો કે 85 નું, આ 85। ત્રીજું બોક્સ કયું થયું? તો કે આ 21 નું, અને હવે છેલ્લું જે પોતે મહિનો છે ને એ આપણે બાકી રાખ્યો હતો, કયો? તો કે 9 સુધી આવી ગયા, 10મો મહિનો બાકી છે, એના જેટલા દિવસ હોય એ દિવસ અહીંયા મૂકી દેવાના, અને હવે કરવાનો આ બધાનો ફાઇનલ સરવાળો, એટલે કે જો 3 ને 5 8 8 ને 1 9 10 ને 11 નો 1 વધી 1, પછી 8 ને 2 10 ને 1 11, 111, અને હવે છેલ્લો સ્ટાર આને ભાગાકાર કરવાનો 7 વડે, છેલ્લો ભાગાકાર 7 વડે કરો, એટલે કે જો 7 1 7, એટલે શેષ વધશે 4, ઉપરથી ઉતારીએ 1, તો 7 5 35, 35 એટલે શેષ વધશે 6। હવે અહીંયા આપણો જવાબ છે, આ છેલ્લો આપણો આન્સર, છઠ્ઠો વાર 0 થી ચાલુ કરવાનું, 0 1 2 3 4 5 6 ને 7, આ રીતે આપણા વાર થશે ચાલુ, બરાબર। તો 0 એટલે રવિવાર, 0 ને રવિવાર નામ આપવાનું, પછી 1 એટલે સોમ, 2 એટલે મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, બરાબર, આવી રીતે આપણા નામ પડે, એટલે કે હવે આપણો કેટલામો વાર છે? છઠ્ઠો, તો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને છઠ્ઠો વાર થઈ જાય શનિવાર, તો તમારે ગાંધીજીનો જે જન્મ થયો એ હતો શનિવાર। અહીંયા આપણે કેલેન્ડરમાં બતાવેલું છે, જો તારીખ છે અને વાર પણ છે ને ગાંધીજીનો બર્થ ડેટ પણ એમાં દેખાડેલી છે, રેડી। તો આટલી સિમ્પલ મેથડ છે, પેલા દાખલામાં તમને બહુ મોટી મેથડ લઈ ગઈ, બરાબર, કાંઈ વાંધો નહીં, હમણાં આપણે બીજો દાખલો લઈએ, એમાં આ જ વસ્તુને હવે હું થોડીક સ્પીડમાં અને શોર્ટમાં બતાવવાનો પ્રયત્ન કરીશ, આમાં મેં તમને આખી મેથડ સમજાવી હતી, રેડી। તો હવે લઈએ દાખલા નંબર 2, ચાલો હવે આપણે દાખલા નંબર 2 માં આપણને એક તારીખ આપી છે કે 14/6/1986 ના રોજ કયો વાર હતો, તો આપણે 1800 વાળી સાલ જોઈ, હવે બે દાખલા આપણે 1900 વાળા જોઈએ, પછી આપણે 2000 ની સાલ વાળા જોશું, બરાબર, એટલે ઓલમોસ્ટ બધા દાખલાઓ આપણે કવર કરી લેશું। તો સૌથી પહેલા તો આપણે સદી ઉપર કામ કરવાનું, હવે જો થોડીક સ્પીડ રાખીએ, બરાબર, કે ભાઈ આપણી સદી કેમાં હશે? તો કે 1600 2000 અને 2400, આ 3 સદીની અંદર જ આપણી સદી હોય, આપણી સદી 1986 એટલે 1900 છે, આ બેની વચ્ચે છે, તો પેલું કામ આમાંથી આને બાદ કરો, એટલે 1900
माइनस 1600 એટલે કે 300 એટલે કે 3 સદી થઈને એને ગુણ્યા આપી દેવાના 5 એટલે એના થઈ ગયા 15 અને 15 ભાગ્યા કરવાના દિવસ એટલે કે 7 7 2 14 શેષ વૈધ 1 આ આપણું પહેલું ચોરસ બરાબર સદીનું કામ પૂરું હવે આ જે છેલ્લા બે આંકડા છે એની આગલું વર્ષ એટલે કે 85 આ બીજો સ્ટાર એને ભાગ્યા કરવાના 4 પહેલા 4 વડે ભાગ કરવાના લીપ વર્ષ છે કે બધી વસ્તુઓમાં ખબર પડી જાય તો 4 2 8 શેષ વૈધ 0 અને ઉપરથી ઉતાર્યા 5 તો 4 1 4 શેષ વૈધ 1 પછી તો કે આ બે નો કરવાનો સરવાળો ઉપરના બે નો સરવાળો એટલે 5 ને 1 6 અને 8 ને 2 10 106 આ આપણો બીજો કૌંસ થયો હવે વર્ષનું કામ પૂરું હવે મહિનાના કામમાં આવવાનું કેટલા મહિના અહીં આગળ છે તો કે 5 મહિના 1 2 3 4 ને 5 બધાયના દિવસ હવે 31 મહિનો હોય તો 28 દિવસ કાઢ નાખવાના વધારાના દિવસ લખીએ 3 બીજું તો કે 1986 લીપ વર્ષ છે કે નહીં એ ચેક કરવાનું કેવી રીતે તો કે સૌથી પહેલા કેલેન્ડરના લેક્ચરમાં આપણે કીધું હતું એનો ભાગાકાર 4 વડે થાય છે કે નહીં ચેક કરવાનો તો 1986 એનો ભાગાકાર આપણે 4 વડે કરીએ તો જો 4 2 8 4 3 12 4 4 16 એટલે 3 વધ્યા ઉપરથી ઉતાર્યા 8 7 5 સોરી 6 4 24 7 4 28 9 4 36 એટલે 2 વધ્યા ને ઉપરથી ઉતાર્યા 6 તો 4 ના ઘડિયામાં 26 નો આવે મતલબ લીપ વર્ષ નથી એટલે કે બીજા મહિનામાં 0 દિવસ પછી ત્રીજામાં 3 પછી અહીંયા 2 ને અહીંયા 3 બરાબર એટલે ટોટલ દિવસ થયા 3 ને 2 5 5 ને 3 8 9 10 ને 11 એટલે 11 આ હવે આપણે ટોટલ આ ત્રીજો ચોરસ આપણો 3 ચોરસ થઈ ગયા 3 નો ટોટલ લઈ લેવાનો 1 પછી 106 પછી 11 હવે દિવસે આવી ગયા બધું આવી ગયું હવે જે મહિનો ચાલે છે ને એના કેટલા દિવસ છે તો કે 14 તો એના 14 એડ કરી દેવાના બરાબર હવે બધાનો સરવાળો કરી નાખીએ તો 6 4 10 11 ને 12 નો બગડો વધી 1 અહીંયા 3 ને આ 1 132 અને છેલ્લું કામ એને ભાગ્યા પાછા 7 કરવાના 7 1 7 શેષ વધશે 6 ઉપરથી ઉતાર્યા 2 હવે 9 7 63 થઈ જાય એટલે 8 7 56 62 માંથી 56 બાદ કરીએ એટલે 6 વધે છઠ્ઠો વાર સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને છઠ્ઠો વાર એટલે શનિવાર તો અહીંયા આપણો વાર આવે છે શનિવાર બરાબર ઓછામાં ઓછી 3 મિનિટ જેવો સમય તમારો લેશે દાખલો પણ 3 મિનિટમાં તમને પરફેક્ટ વાર મળી જશે જો અહીંયા બાજુમાં આપણે કેલેન્ડરમાં બતાવેલું છે જોઈ લ્યો ચાલો હવે એમાં ને એમાં બીજો દાખલો છે જોઈ ગયું છે કેલેન્ડરમાં બધાને તો હવે આપણે એમાં બીજો દાખલો લઈ લઈએ કે 18/4/1994 માં કયો વાર આવે તો સૌથી પહેલા તો આપણે સદીથી કામ ચાલુ કરવાનું સદી આપણી 1600 2000 અને 2400 એ ત્રણ સદીમાં જ બધા દાખલા છે આપણી સદી છે 1900 તો 1900 માંથી કરવાના 1600 બાદ એટલે 300 વધે એટલે કે આપણી ત્રણ સદી થઈ એને ગુણ્યા 5 એટલે 5 તેરી 15 ને એને ભાગ્યા કરવાના 7 એટલે 7 દુ 14 એટલે શેષ વૈધ 1 તો આપણું પહેલું બોક્સ સદીનું પહેલું બોક્સ પછી તો કે એની આગલું સાલ એટલે કે 1994 છે તો આપણે જોશે 93ની સાલ તો આ 93 એને ભાગ્યા કરવાના 4 પહેલું કામ 4 વડે કરવાનું તો 4 દુ ને 8 એક શેષ વૈધી ઉપરથી ઉતાર્યા 3 તો 4 તેરી 12 શેષ વૈધી 1 હવે કરવાનો આ બે નો સરવાળો તો 3 ને 3 6 9 ને 2 11 116 આપણો બીજો કૌંસ ત્રીજા કૌંસમાં આવે મહિના ઉપર આવવાનું કેટલા છે 4 તો આગળના મહિના લેવાના 1 2 ને 3 હવે 1993 કોઈ દિવસ લીપ વર્ષ ન હોય એટલે આમાં 0 આવશે પહેલામાં 3 ત્રીજામાં 3 એટલે કે 6 આપણો ત્રીજો કૌંસ હવે બધા કૌંસ ભેગા કરી દઈએ 1
116 પછી 6 અને છેલ્લું જે ચાલુ મહિનો છે એના કેટલા દિવસ આપ્યા છે તો કે 18 તો અહીંયા 18 એડ કરી દેવાના બરાબર હવે બધાનો કરી નાખીએ સરવાળો 8 ને 6 14 14 ને 6 20 ને 1 21 નો એકડો વધી 1 2 ને 3 ને 1 4 અને આ 1 141 ને એનો ભાગાકાર હવે 7 વડે એટલે કે 141 એને ભાગ્યા 7 તો 7 2 14 શેષ વધી 0 ઉપરથી ઉતર્યા 1 ભાગનો આલે ભાગમાં 0 એટલે 1 શેષ વધે તો પહેલો જ વાર પહેલો વાર કયો સોમવાર જો આ બાજુના કેલેન્ડરમાં આપણે સોમવાર બતાવેલો છે તમે બીજે કોઈ જગ્યાએ કેલેન્ડર હોય તો એમાં પણ ચેક કરી શકો છો રેડી જોઈ ગયું તો હવે લઈએ આપણે દાખલા નંબર 4 હવે એમાં લઈએ દાખલા નંબર 4 હવે અહીંયા આપણને 2014 નો પ્રશ્ન પૂછ્યો કે 24/7/2014 ના રોજ કયો વાર હતો તો બહુ જ સરળ આપણી પાસે જો ચાર પ્રકારની સદી છે એક આપણે લઈ લેવાની 1600 પછી 2000 અને 2400 તો 2014 એટલે કે 2000 પછીની રાશિ છે એટલે કે આની વચમાં આવે 2000 બરાબર તો પહેલું કામ 2000 માંથી 2000 બાદ કરો એટલે આપણો પહેલો જ સ્ટાર થઈ ગયો 0 તો હવે એમાં કઈ ભાગાકાર કરવાનું જ નથી પહેલું કામ પૂરું જો 2000 ની સાલમાં તો બહુ સિમ્પલ બરાબર 0 થઈ ગયા હવે એમાં કઈ વધારો નથી કરવાનો એટલે સદીનું કામ પૂરું હવે આની આગળનું વર્ષ એટલે કે 2013 એટલે કે 13 એને ભાગ્યા કરવાના 4 એટલે 4 4 16 થાય એટલે 4 3 12 શેષ વધી 1 આ બે નો સરવાળો કરીએ એટલે જવાબ આવશે 16 તો આપણું બીજો કૌંસ બની ગયો 16 હવે ત્રીજો કૌંસ મહિના માટેનો તો જો મહિના કેટલા છે 7 એટલે આપણે 6 મહિના મૂકવાના 1 2 3 4 5 ને 6 બરાબર હવે પહેલામાં 3 દિવસ હવે 2014 સૌથી પહેલા ચેક કરી લેવાનું કે 2014 લીપ વર્ષ છે કે નહીં તો બહુ જ સરળતાથી 2014 એને ભાગ્યા 4 કરો તો 4 5 ને 20 0 1 ભાગનો આલે 0 4 16 4 4 16 થાય એટલે લીપ વર્ષ નથી એટલે કે અહીંયા બે બીજા મહિનામાં કેટલા દિવસ વધે તો કે 0 28 તો પેક છે એટલે 0 પછી ત્રીજામાં 3 2 3 2 આનો કરી નાખીએ સરવાળો 5 ને 5 10 ને 3 13 આ થઈ ગયો આપણો ત્રીજો કૌંસ બધા કૌંસ ભેગા કરી નાખીએ 0 પછી 16 પછી 13 હવે મહિનો થઈ ગયો હવે ચાલુ મહિનો ચાલુ મહિનો કયો 7મો એમાં કેટલા દિવસ તો કે 24 આમાં ઉમેરી દઈએ 24 એટલે 6 4 10 ને 3 13 નો તગડો વધી 1 2 3 4 ને 5 એટલે કે 53 ને એને ભાગ્યા કરી નાખવાના 7 એટલે કે 53/7 હવે 7 8 56 થઈ જાય એટલે 7 7 49 શેષ વધશે 4 એટલે ચોથો વાર સોમ મંગળ બુધ ને ગુરુ તો આપણો જવાબ આવશે ગુરુવાર બરાબર જો અહીંયા કેલેન્ડરમાં આપણે બતાવેલો છે ચલો રેડી હવે આપણે એના પછીનો છેલ્લો દાખલો જે છે એ જોઈ લઈએ તો ચાલો હવે લઈ લઈએ પાંચમો દાખલો હવે એમાં આપણને 7/5/2031 ના રોજ કયો વાર હતો એવું પૂછ્યું છે તો આપણે સદી ઉપર જવાનું છે સદી ત્રણ જ ચક મૂકવાની 1600 2000 અને 2024 બરાબર હવે 2031 એટલે કઈ કહેવાય તો કે 2000 ની સદી કહેવાય તો એને આમાંથી બાદ કરવાની એટલે જવાબ આવી જાય 0 એટલે પહેલો કૌંસ આપણો 0 થઈ ગયો બરાબર પછી એની આગળની સાલ એટલે 2030 એટલે કે આપણે 30 એને ભાગ્યા કરી નાખીએ 4 એટલે 4 4 6 24 7 4 28 બરાબર એટલે શેષ વધશે 2 આ બે નો કરી નાખવાનો સરવાળો એટલે કે 37 આ થઈ ગયું આપણું બીજો કૌંસ અને ત્રીજો કૌંસ શેના માટે તો કે મહિના માટે કેટલા મહિના આગળ છે તો કે 4 મહિના 1 2 3 ને 4 તો 2031 લીપ વર્ષ નથી તો આમાં 3 આમાં 0 અહીંયા 3 ને અહીંયા 2 એટલે 5 ને 3 8
આ થઈ ગયો ત્રીજું બોક્સ, ત્રણેય બોક્સ નો સરવાળો 37. ઓલો જીરો આપણે નથી લખતા, પછી લખી દઈએ ચાલો, એટલે ભૂલ ન પડે તમારે. 0, 37, 8 અને ચાલુ મહિનાના કેટલા દિવસ? તો કે 7. ચાલો હવે સરવાળો કરી નાખીએ. 7 ને 7 14, 14 ને 26 ને 2 22, અને 3 ને 2 5 એટલે કે 52, અને એને ભાગ્યા છેલ્લું કામ એટલે 7, 7 7 49, 3 શેષ વધશે એટલે 3, એટલે આપણો ત્રીજો વાર સોમ મંગળ ને બુધ, તો આપણો વાર આવી જશે બુધવાર. જો અહીંયા કેલેન્ડરમાં બતાવેલો છે, ચાલો રેડી. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. બહુ જ સરળ છે, તમે જેટલી ઘરે મહેનત કરશો ને એટલું કામ સરળ થઈ જશે. અને ખાલી 3 સ્ટેપ છે, આખા રીતના 3 સ્ટેપ છે. જો 3 સ્ટેપ ફાવી ગયા તો આખે આખો ટોપિક સમજાઈ જશે. એટલે પ્રેક્ટિસ મહત્વની છે. તમે જાતે કેલેન્ડર લઈને બેસો અથવા તો મોબાઈલમાં કેલેન્ડર ખોલી શકો છો અને એમાં બેસી અને જાતે આ ટ્રીક એમાં ઉપયોગ કરજો. બરાબર. આભાર. જય હિન્દ. જય ભારત.